વિદ્યાર્થિનીઓ ને અનેક જૂઠા સપના બતાવી જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચો આપી દુષ્કર્મ કરી આરોપીઓ ફરાર થઈ જાય છે. કયા ખુદ શિક્ષકો દુષ્કર્મ આચરે છે, કયા કાવા નરાધમો વિદ્યાર્થિનીઓને ફસાવે છે, આવો જ કિસ્સો સુરતમાં બહાર આવ્યો છે. વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી લગ્નની ખોટી લાલચ આપી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચરેલ ગર્ભવતી બનાવવી આરોપી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ટીમ મધ્યપ્રદેશના જબલપુરથી દુષ્કર્મ આચરનારની ધરપકડ કરી સુરત લાવી કાયદેસર કાર્યવાહી કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષની યુવતીના મકાન નજીક 1.5 વર્ષ પહેલા ભાડેથી રહેવા આવેલ વિનોદ ચિંદજીલાલ કેશરવાની ઉંમર વર્ષ 24 રહે, હાલ ગીતાનગર સોસાયટી 3 કૈલાશ ચોકડી મૂળ વતન અકોડા દા કોંધિયાળી યુપી. ધોરણ 11માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને પેટમાં દર્દ થતા તેની માતા સારવાર અર્થ હોસ્પિટલ લઈ ગયેલ. તબીબોએ તપાસ કરી 5 માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ વાત સાંભળી પરિવાર ચોંકી ઉઠ્યો. પરિવારે વિદ્યાર્થિનીને પૂછતા યુવતી સમગ્ર બાબત જણાવી હતી કે સિલાઈ કામ શીખવા જતી ત્યારે વિનોદ નામનો છોકરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને 3-1 વાર પાડેસરા ડી માર્ટ નજીક હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ. વિનોદ નાસ્તાની લારી ચલાવે છે અને પરિણીત હોવાનું બહાર આવ્યું છે અને મધ્યપ્રદેશ તેના સાસરેથી જ પોલીસે દબોચી લીધો હતો. સૌજન્ય કમલેશ ઢાપા, મેહુલ શિયાળ. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની FIR દાખલ કરવામાં આવેલી છે. હકીકત એવી છે કે 16 વર્ષ 9 માસની એક કિશોરી છે, અને એને પહેલાં એની સોસાયટીમાં રહેતા એક ઈસમ વિનોદ કેસરવાની પોતાને લલચાવી ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવી અને એને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કરી અને એ છોકરીને ગર્ભવતી બનાવેલી હતી. એ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ આરોપીને મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.